caído. Eso es un pilar, tú lo sabes. Aporta Maro Manzai. Aporta Marimorio. Vivirio. Amara, tú lo sabes. Debe el medio chino, debe el medio chino. વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાની પ્રજાને રીઝવવા માટેના પ્રચારોમાં વ્યસ્ત છે ત્યારે આજે આપણે વાત કરીશું કરંજ વિસ્તારની તો કરંજ વિસ્તારના વિધાનસભાના અપક્ષના ઉમેદવાર ભીમજીભાઈ પટેલ સાથે કે જેઓ ભીમજીભાઈ બુઢણા તરીકે લોકોમાં પ્રિય છે તો તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને તેમના દ્વારા કઈ પ્રકારનો પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે પ્રચાર કાર્યને કઈ રીતે વેગ અપાઈ રહ્યો છે તે વિશે આપણે ચર્ચા કરીશું ભીમજીભાઈ આપના દ્વારા આપના પક્ષ દ્વારા હાલ કરંજ વિસ્તારમાં કઈ પ્રકારનો પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે અપક્ષ ઉમેદવાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પૂર્વ શાસક નેતા 10 વર્ષ કોર્પોરેટર તરીકે જે મેં આ વિસ્તારમાં છેલ્લા 38 વર્ષથી અવિરત 28 સંસ્થા સાથે મળીને ફ્રી મેડિકલ કેમ્પો હોય સંપૂર્ણ દવા ફ્રી હોય ઉકાળાના પ્રોગ્રામ હોય સસ્માના શિબિર છે અસંખ્ય બ્રિજો વાંચનાલય આંગણવાડીઓ કોમ્યુનિટી હોલો આ જે પ્રોજેક્ટ જે વરાછામાં ભાગ્યે જ 1-2 આવતા હતા એની બદલે 18-18 બ્રિજો હોય 9-9 વાંચનાલયો હોય 9-9 શાંતિકુંજો હોય આવા તમામ પ્રોજેક્ટ લાવીને 6 કોમ્યુનિટી હોલ છે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દર્પણ સિનેમા પાસે છે 10,700 ઝૂંપડા વ્યવસ્થિત એ લોકોને શિફ્ટિંગ કરીને સારી સુવિધાયુક્ત રોડો બનાવ્યા હોય કામરેજથી વાઈ જંકશન સુધી 9 ફ્લાયઓવર બ્રિજ 2 ખાડી બ્રિજ સાથેનો નવી સડક આપી હોય લંબેનુમાનથી 45 મીટરનો આઉટ રિંગ રોડ બનાવ્યો હોય આ તમામ પ્રોજેક્ટ લોકોને ગમે છે એમને ખબર છે કે તમામ જ્ઞાતિના કરંજ વિધાનસભામાં જે આગેવાનો છે જે મતદાર ભાઈઓ બહેનો છે એમને પણ ખબર છે કે ભીમજીભાઈ સામાન્યમાં સામાન્ય અરજી પોતે કરી આપે છે બાળકો હોય તો એમને બક્ષીબંધના દાખલાઓ પોતે આપી દે છે કોઈ પણને એક પણ ધક્કો ખવડાવ્યા વગર જે કામ સતત 10 વર્ષથી પોતાના કાર્યાલયથી કરતા હોય શાસક પક્ષના નેતા તરીકે કરતા હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કર્યા છે સ્વીવેન હોસ્પિટલની અંદર 100% માફીના અસંખ્ય કેસો કે જેમાં 100% માફી અપાવી છે પીએમ ફંડ સીએમ ફંડ આ તમામ અરજીઓ જાતે હું કરી આપું છું સામાન્યમાં સામાન્ય ડ્રેનેજની ફરિયાદ હોય પાણીની હોય પ્રાણીના પ્રેશરની પ્રશ્ન હોય આ તમામ પ્રત્યે ખૂબ કાળજીથી કામ કર્યું છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીએ રાજુભાઈ જોડિયા ભવનભાઈ હોય હું હોઉં વિનોદ ગજેરા જે સારા કોર્પોરેટર તમામ માંગતા હતા એમને ટિકિટ આપવાને બદલે 10 બિલ્ડરોને ફંડને લઈને 10 કરોડ જે ફંડ આપ્યો એવા ઉમેદવારને લાવીને જે 7 વર્ષથી કોર્પોરેટર પણ છે એમણે 7 વર્ષમાં કેટલા લોકોના કામ કર્યા કેટલી સોસાયટીઓમાં પોતે ગયા છે એ સ્થાનિક લોકો જાણે છે અને એને લઈને હું અત્યારે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે મારું સિલાઈ મશીન મારે ચિહ્ન છે 12 નંબરનો અનુક્રમ છે મને વિશ્વાસ છે કરંજની વિધાનસભાના તમામ સામાન્ય મતદારોનો કે જેમને ખબર છે કે એક બાજુ સત્ય છે કામ કર્યા છે બીજી બાજુ અસત્ય છે જેણે કામ નથી કર્યા ત્રીજી બાબત છે સેવા અને સામે છે પૈસો હવે મારી પાસે સેવા છે પૈસો ના હોવાને લઈને જો ટિકિટ ના મળે તો સામાન્ય કાર્યકરોનું અપમાન ગણાય એટલા માટે ભીમજી પટેલ સિલાઈ મશીન કે જે 40% લોકો કરંજ વિસ્તારમાં સિલાઈ મશીન થકું જ રોજગાર મેળવે છે એટલે હું તો એટલું કહીશ કે સિલાઈ મશીનને લઈને જે રીતે ગરીબ માણસ રોજગારી મેળવે છે તો ગરીબ માણસના કામ આ સિલાઈ મશીન જ કરી આપશે નહીં ભાજપ નહીં કોંગ્રેસ એ મારું લક્ષ સાથે મને જે રીતે ઉમળકાભેર અત્યારે આવકાર મળી રહ્યો છે એને એનો મતલબ એવો થયો કે 75%થી વધારે લોકો કરંજ વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનો મારી સાથે છે સામાન્ય કાર્યકરો સામેથી આવીને એમ કહે છે ભીમજીભાઈ તમે ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ તમે 5 વર્ષ જે કામ કરતા હતા એવા કામ 10 વર્ષની અંદર જે કર્યા છે એવા 5 વર્ષની અંદર કરજો અને અમને એમને પણ વિશ્વાસ છે કે ભીમજી પટેલે જે કીધું છે એ કર્યું છે મેં તો તમામને એક જ અપીલ કરું છું કે એકવાર મારી પત્રિકા વાંચી જુઓ જો મેં સુરત શહેરમાં 7,800 કરોડના પ્રોજેક્ટની અંદર કામ કર્યું હોય તો તમારે મને મત આપવા અન્યથા ન આપવા
અને એ શબ્દને આધારિત સત્ય અસત્ય એક બાજુ સેવા અને પૈસાના ને લઈને આ ભીમજી પટેલ અપક્ષ તરીકે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે 18 તારીખે ભવ્યથી ભવ્ય વિજય થશે. ભીમજીભાઈ, તમે એક ભાજપના કદાવર નેતા છો, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છો, કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, પણ ભાજપ પક્ષ દ્વારા ક્યાંય ને ક્યાંય તમારી સાથે અન્યાય થતા તમે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે જ્યારે ઉમેદવારી નોંધાવી છે, શું આ તમારી નારાજગી ભાજપના ઉમેદવારને નડશે ખરી કરંજ વિસ્તારમાં? નડશે નહીં, હારી જશે. હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીએ 2015માં એટલા બધા કામ કર્યા છતાં ટિકિટ ના આપી તો ના આપી, ચલો અમે 2 વર્ષ સુધી ચૂપ બેઠા, પરંતુ તમામ 85% કાર્યકરો, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, જે સિનિયર કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તમામની લાગણી હતી કે ભાઈ સારા લોકોને ટિકિટ મળે. પૈસાના જોરે જે 2015માં ટિકિટ વેચાણી એવી રીતે ફરીવાર ન થાય એના માટે તમામ કાર્યકરો મેદાનમાં હતા, અને એવા સમયે જે શંકાઓ કાર્યકરોને હતી એ સાર્થક થઈ, એટલે સત્ય અસત્યની લડાઈ લડવા માટે ભીમજી પટેલે કદાવર નેતા હતા કે નહીં પણ એક સામાજિક દાયિત્વના નિભાવવા માટે, જો આવા લોકો આવે તો સામાન્ય માણસની સેવા નથી થવાની, એમના કામો નથી થવાના, જે કામો થવાના છે એ 5 વ્યક્તિના થવાના છે, અને 5 વ્યક્તિના કામને લઈને જો સામાન્ય માણસ દુઃખી થતો હોય તો એમાં ભીમજી પટેલ એક રસ્તો હતો, 20 ફૂટનો ખાડો છે. મને ખબર છે કે લોકો મત નહીં આપે તો હું ખાડામાં પડવાનો છું, પણ જો મત આપશે તો એ 20 ફૂટનો ખાડો કૂદી જવાનો છું, અને કરંજ વિધાનસભાના જે મતદાર ભાઈઓ બહેનો છે અને એને સહારે આ ભીમજી પટેલ ખાડો કૂદી નહીં પણ ઉડીને પણ જીતીને બતાવશે એવી વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. ભીમજીભાઈ, હાલ જો પ્રચારની વાત કરીએ તો આપના દ્વારા કઈ પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે અને લોકો સમક્ષ આપ કયા ચૂંટણીના મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો? મેં જે લોકોની સેવા કરી છે એ પ્રથમ મારા મુદ્દાઓ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન અત્યારે પણ છે, ત્યારે પણ હતું, ભીમજી પટેલ હતો ત્યારે જે કામો થયા, આજે તમે 2 વર્ષના 15 થી 17ના તમે ખાલી કામનું સરવૈયું લાવો, જો 140% ભીમજી પટેલ બજેટ વાપરી શકતો હોય તો ખાલી 40% તો તમે વાપરી બતાવો. વરાછા જે ઝોન છે એનું ગયા વર્ષનું 27% બજેટ વપરાણું, તો ખાલી 27% વપરાતું હોય તો અમે તો 140% વાપરીને બતાવ્યું છે. લોકો સામે અસંખ્ય બ્રિજો છે, વાતનાલયો છે, કોમ્યુનિટી હોલો છે, શાંતિકુંજો છે, આંગણવાડીઓ છે, આ તમામ પ્રોજેક્ટ વરાછામાં એક પણ નહોતા આવતા એની બદલે અસંખ્ય, એટલે 2400 કરોડના વરાછા કતારગામના કામ આ ભીમજી પટેલે મંજૂર કરીને આપ્યા છે, તો તમે ખાલી એક મીંડું કાઢી 240 કરોડના તો લાવીને આપો, આ મારી માંગણી હતી. અને એમાં આ લોકો અસફળ જવાને લઈને આપણે મેદાનમાં આવ્યા છીએ. ભીમજીભાઈ, જો વાત કરવામાં આવે તો કરંજ વિસ્તારની એવી કઈ સ્થાનિક સમસ્યાઓ છે જે આપના દ્વારા તેનું પ્રથમ તેના પર ધ્યાન અપાશે? જે પ્રથમ તો જે ટ્રાફિક મારા ગયા પછીની જે સફાઈની કામગીરી કથળી છે, લોકોને જે સેફ્ટી હોવી જોઈએ, સિક્યુરિટી હોવી જોઈએ, એ પણ અસફળ છે. જે સ્થાનિક મુદ્દાની અંદર ખાસ કરીને ઓપન ગટર છે, એ ગટર પૂર્ણ રીતે RCC બોક્સથી કમ્પ્લીટ થાય અને લોકોના મકાન ઓછા તૂટે, એમને ન્યાય મળે એવા માટેના તમામ પ્રયત્નો મારા રહેશે. કારણ કે મેં 80% કામ કરંજ વિધાનસભામાં જે સ્થાયી સમિતિના ચેરમેન તરીકે પૂર્ણ કર્યા છે, જે બાકીના કામો છે, બાકીની સમસ્યાઓ છે એ દૂર થશે. અને મને હું તો એટલું કહીશ કે હું તો આખા ગુજરાતના સાથે સાથે પ્રશ્ન માટે આ ભીમજી પટેલ લડાઈ લડશે. ભીમજીભાઈ, જો વાત કરવામાં આવે કરંજ વિસ્તારની તો કરંજ વિસ્તાર એક ભાજપનો ગઢ ગણાય છે, તો એ તો એક મુશ્કેલી છે જ, પ્લસ સામે કોંગ્રેસની જો વાત કરીએ તો તેમાં ભાવેશ રબારી છે જે શિક્ષિત છે, તો આ બંનેની સામે કેટલી તમારી લડાઈ કેટલી સરળ રહેશે? મને એટલી ખબર છે કે જે વિસ્તારમાંથી ભાવેશભાઈ રબારી આવે છે એ કાપોદરા વિસ્તારમાં રહે છે, એ પોતે સ્થાનિક નથી અને સ્થાનિક ન હોવાને લઈને લોકો તેમને ઓળખતા પણ નથી. બીજી બાબત, ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોય પણ ગઢ કોને બનાવ્યો? આજે 1981માં ભારતીય જનતા પાર્ટીમાં 1 રૂપિયામાં જોઈન્ટ થયેલા, એ સમયે અમને ક્ષિતિજે પણ બતાતું નહોતું કે સૂર્ય ઉગશે, ભાજપનું કમળ ખીલશે, જ્યારે ખીલ્યું છે એવા સમયે લાઠીઓ ખાધી છે, અસંખ્ય રેલીઓ કરી છે, ધરણા કર્યા છે,
આ તમામ કર્યા પછી જો અમને પૈસાના જોરે ટિકિટ આપવામાં આવે તો આ લોકોની કાર્યકરોનું અપમાન કહેવાય, લોકોનું અપમાન કહેવાય. સામાન્ય માણસ જે ગરીબની સેવા થવી જોઈએ એને બદલે મેવા લઈને જો કોઈ આવે તો એ ચૂંટાણા પછી શું કરવાનું? મેવા ખાવાનો છે. એટલે એવા સમયે ભીમજી પટેલ નહીં ભાજપ નહીં કોંગ્રેસ અને અપક્ષ તરીકે એટલે મેદાનમાં આવ્યા છે. અને એ આજના સમયે જે રીતે નહીં ભાજપ નહીં કોંગ્રેસની જે ડિમાન્ડ વચ્ચેની હતી એમાં પૂરક તરીકે આ ભીમજી પટેલ આવ્યા છે અને લોકોને સ્વીકાર્ય છે. કરંજ વિસ્તારની જો વાત કરવામાં આવે તો કરંજ વિસ્તારમાં ઓબીસી સમાજનું પણ ખાસું એવું પ્રભુત્વ છે અને ઓબીસી સમાજ દ્વારા અવારનવાર એવા આક્ષેપો થયા છે ભાજપ પર કે ભાઈ જ્યાં ઓબીસી સમાજની જે સોસાયટીઓ આવે છે તેમાં વિકાસના કામો નથી થયા, તો શું આ ઓબીસી સમાજને તમારી સાથે તમે લઈને ચાલો એ પ્રમાણે કઈ રીતના સમર્થન તમારો પ્રયાસ થઈ રહ્યો છે? આ કરંજ વિધાનસભામાં 45% આજુબાજુ ઓબીસી સમાજના એટલે તમામ સમાજના લોકો રહે છે. અમે ખાસ કરીને આહિર સમાજ, કોળી સમાજ, કડિયા સમાજ, દરજી સમાજ, મોશી સમાજ આ તમામ નાના મોટા સમાજો એને ખબર છે કે ભીમજી પટેલે અત્યાર સુધીમાં કોઈ રાજકીય માણસે ન કર્યા હોય એટલા કરંજ વિધાનસભામાં 256 જેટલા કેમ્પો કર્યા છે. 100% માફીની દવાઓ આપી છે, 100% માફીની સીટીઓ સ્વીમેર હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલમાં લોકોને લાભ અપાવ્યા છે. પીએમ ફંડ, સીએમ ફંડ આ તમામ ફંડો અપાવ્યા છે. એટલું નહીં, ઓબીસી સમાજમાંથી આવતા બાળક સ્કોલરશીપ માટે એને દાખલો આવકનો જોતો હોય તો એમના મા બાપને ન બોલાવીને ખાલી બાળકને જ દાખલો આપી દીધા છે. આવા અસંખ્ય બનાવોને લઈને ઘર ઘર સુધી ભીમજી પટેલને લોકો ઓળખે છે. ભીમજીભાઈ, જો તમે આ વિસ્તારના એમએલએ બની જાઓ છો તો તમારા પ્રથમ 3 કાર્યો કયા રહેશે? પ્રથમ, હું લોકોની જે ફરિયાદો અત્યારે ઉઠી છે, સામાન્ય લોકોને કોઈ સાંભળતું નથી, એના જે લાભો એમને મળવા જોઈએ, હકો મળવા જોઈએ એ મળતા નથી અને એના માટેની પ્રથમ મારી લડાઈ રહેશે. ત્યારબાદ એમને જે થતા અન્યાયો એની બાબત સત્ય અસત્ય જે છે કે દાખલા તરીકે ટ્રાફિક છે, જે લોકોને સિક્યુરિટી મળવી જોઈએ, જે અસામાજિક તત્વો હોય એમને પ્રથમ આપણે હટાવવા પડશે. આ તમામ સમસ્યાઓ જે છે એનામાંથી લોકોને માનસિકતા સાથે બહાર લાવવા અને એને નિર્ભય બનાવવા એ મારું પ્રથમ લક્ષ્ય રહેશે. ત્યારબાદ મારું લક્ષ્ય રહેશે પૂરત સુરત અને સુરતના પ્રશ્નો, ત્યારબાદ રહેશે ગુજરાત અને ગુજરાતના પ્રશ્નો, એમાં હર હંમેશ હું લડતો રહીશ. ભીમજીભાઈ, આપ આપની જીતને લઈને શું કહો છો અને કરંજ વિસ્તારના મતદારોને આપની શું અપીલ રહેશે? હું કરંજ વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે એક બાજુ સત્ય છે, એક બાજુ અસત્ય છે, એક બાજુ સેવા છે, એક બાજુ પૈસાના જોરે લડતા ઇલેક્શનના વિપક્ષના ઉમેદવારો છે. એમણે મન બનાવ્યું છે એ 9 તારીખે સવારમાં ભવ્ય મતદાન કરી આપનો કિંમતી અને પવિત્ર મત શિલાઈને આપી અપાવી વિજય બનાવો અને જે તમારો નિર્ધાર છે સેવા અને સત્યનું સન્માન કરવાનું એ પૂર્ણ થશે. અને મને વિશ્વાસ છે કે 75% મત લઈ આ ભીમજી પટેલ તમારા સહારે ધારાસભ્ય બનશે. તો આ હતા અપક્ષના નેતા ભીમજીભાઈ પટેલ કે જેઓ બુઢણા તરીકે ઓળખાય છે અને ભાજપના કદાવર નેતા પણ રહી ચૂક્યા છે અને અનેક હોદ્દાઓ પરની તેમણે જવાબદારી પણ નિભાવી છે, પરંતુ પક્ષ દ્વારા કંઈ ને કંઈ તેમની સાથે અન્યાય થતાં આજે તેઓ અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી આવ્યા છે ત્યારે તેમનું આ અપક્ષ ભાજપ અને કોંગ્રેસને બંનેને નડશે તેવું તેમનું દ્રઢ વિશ્વાસ છે અને તેમની આ બેઠક પર જીત પણ છે, નિશ્ચિત છે તે પણ તેમને વિશ્વાસ છે. કેમેરામેન હિરણ્યમાવ સાથે મનીષા આહિર, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત. વિકાસ, મતદાન, લોકશાહી, કાયદો, સુવિધા, સુરક્ષા મુદ્દો આપો તમારો મતદાન. તમારી ઓડિયો કે વિડીયો અમારા વોટ્સઅપ નંબર